નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુરુકુલ શાળાના પ્રાંગણમાં આવેલ અનુસૂચિત કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનના આ છાત્રાલય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યાં ગુણવત્તા વગરનું ભોજન અહીં રહેતા વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે. એકવાર નહીં પરંતુ 2-3 વાર આ વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. આ ખોરાક પશુ પણ ના ખાય તેવો ખોરાક વિદ્યાર્થીઓને પીરસાઈ રહ્યો છે, ત્યારે આવા ખોરાકના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. જ્યારે અહીં રહેતા વિદ્યાર્થીઓએ સતત 3જી વખત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતી તંત્રની આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમે સરકારી કુમાર છાત્રાલય તેમજ ભાજપ નિવાસી સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ આજ રોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. એના પહેલાં પણ અમે 3 વખત રજૂઆત કરી ચૂક્યા છીએ કે અમારી જે પાયાની સુવિધાઓ હોય છે, જેમ કે મકાન અથવા જે કંઈ બાથરૂમ હોય છે, તો એ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના છે. તો અમને અમારું જે કંઈ સરકારી મકાન હોય બનાવી આપો, તેમજ જે પાયાની જરૂરિયાતો છે જેમ કે ગાદલા છે, પલંગ છે અને ખાવાનું છે, તો ખાવાની અંદર અમને કોઈપણ મેન્યુ વગરનું ખાવાનું આપવામાં આવે છે અને જે કહેવાય કે ભાઈ સામાન્ય જે કંઈ ભોજન હોય છે એ ભોજન આપવામાં આવે છે, તેમજ જે કંઈ અમે ખાઈએ છીએ તો એની અંદરથી ઈયળો અને લટો પણ નીકળતી હોય છે. તેમજ અમે જે કંઈ સરકારી કુમાર છાત્રાલયના જે કંઈ કર્મચારીઓ છે તેમજ નાયબ નિયામક સાહેબ જે સાહેબ છે, તો એ અમને અભદ્ર ભાષાની અંદર અમારી સાથે વર્તન કરે છે અને અમને ધમકાવે છે કે જો તમે આ કોઈપણ સુવિધા બાબતે જો રજૂઆત કરશો તો તમને છાત્રાલયમાંથી છૂટા કરી દેશું. અને અમને એવું કહેવામાં આવે છે કે તમે જો ઓરિજિનલ બ્લડ ના હો તો તમે આવું કરો જ નહીં, એટલે તમારા ખૂનની અંદર ભળી ગયેલું છે, એવી અભદ્ર ભાષાની અંદર અમને અમારી સાથે તોછડું વર્તન કરવામાં આવે છે. તેમજ જે કંઈ છાત્રાલયની સુવિધાઓ છે એ બાબતે અમે જો બોલીએ છીએ તો અમને એવું કરવામાં આવે છે કે કલેક્ટર સાહેબને અમે બધા મળેલા જ છીએ, તમે વિદ્યાર્થીઓ અમારું કંઈ નહીં બગાડી શકો એમ, એટલે અમને કોઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી, તેમજ અમારી સાથે તોછડું વર્તન કરવામાં આવે છે. તો અમારી માંગણી છે કે જે કંઈ નાયબ નિયામક છે એના છૂટા કરી અને અમારા વિદ્યાર્થીઓને ઈચ્છું છું જે કંઈ સમાજ કલ્યાણ નિરીક્ષકો એની નિમણૂક કરવામાં આવે. શું નામ? મારું નામ પરમાર મુકેશભાઈ છે અને હું છાત્રાલયનો વિદ્યાર્થી છું. Thank you.